નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો કિન્નરથી લગ્ન કરાવી દેતા હોબાળો સામે આવ્યો છે. યુપીના મેરઠમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. લગ્ન બાદ સુહાગ રાતે હોબાળો મચી ગયો હતો. વરરાજા રૂમમાંથી બહાર આવ્યો અને તેના પરિવારને કહ્યું કે કન્યા કિન્નર છે, જેમાં કન્યાના પરિવારજનોને બોલાવવામાં આવ્યા બાદ ભારે હંગામો મચ્યો હતો. મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને તેનાથી વિપરીત કન્યા પક્ષે વર પર નપુંસક હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે વર અને કન્યાની મેડિકલ તપાસ કરાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડેન્ગ્યુના દર્દીના આહારમાં આ કરો સામેલ. દર્દીને તાજા ફળોનો રસ, સૂપ, નારિયેળ પાણી આપતા રહો. દર્દીએ લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જોઈએ. ડેન્ગ્યુમાં ભૂખ મરી જાય છે. આ માટે તમે ખાવામાં સુપાચ્ય મિક્સ વેજ ખીચડી, દાળ જેવી વસ્તુ આપી શકો છો. દર્દી માટે બકરીનું દૂધ અને પપૈયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ઘરની આસપાસ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. ઘરની નજીક ક્યાંય પણ પાણી જમા ન થવા દો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરમતી નદીમાં સફાઈના નામે મીંડું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીની સ્વચ્છતા પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવતો હોય છે, ત્યારે ક્યાંક લીલી ચાદર પણ જોવા મળે છે તો ક્યાંક ગંદકી. જણાવી દઈએ કે સાબરમતી નદીમાં ગંદકીના કારણે માછલા પણ મરી ગયા છે. જોકે હાલ વરસાદનું વાતાવરણ હોવાને કારણે નદીમાં જળકુંભી ઉગી નીકળવાને કારણે સાબરમતી નદી પર વનસ્પતિની લીલી ચાદર પથરાઈ ગઈ છે. વનસ્પતિ ઉગી નીકળવાના કારણે મચ્છરો અને જીવજંતુઓનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો LD કોલેજમાં વિદ્યાર્થીઓને સારા પેકેજની ઓફર. અમદાવાદ શહેરની LD ઇન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ યોજાયું હતું, જેમાં 928 જેટલા વિદ્યાર્થીઓને 129 જેટલી કંપની દ્વારા જોબ ઓફર કરવામાં આવી હતી. જણાવી દઈએ કે વિદ્યાર્થીઓને ₹4 લાખથી લઈને ₹18.68 લાખ સુધીના પેકેજને ઓફર કરાયા હતા. ઉપરાંત સિવિલ અને એન્વાયરમેન્ટ બ્રાન્ચમાં સૌથી ઊંચા પેકેજની ઓફર કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારી સાથે મોટી છેતરપિંડી થઈ છે. નારણપુરા પોસ્ટ ઓફિસના લેબાગબુ પોસ્ટ એજન્ટ તેજસ શાહ અને તેમની પત્ની સામે સોમવારે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાવર પ્લાન્ટમાં વિભાગમાં નિવૃત્ત કર્મચારીએ પોસ્ટમાં નાણાં રોકવા તેમાં તેજસ શાહનો સંપર્ક કર્યો હતો, જેમાં આરોપીએ વિશ્વાસ જીતીને સહી કરેલા ચેકથી 9 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. ઉપરાંત વિવિધ સ્કીમો આપીને ઠગે ઠગાઈ કરીને નિવૃત્ત વૃદ્ધના 27 લાખ લઈ લીધા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરળમાં રેડ એલર્ટ બાદ શાળા અને કોલેજો બંધ. ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદના કારણે કેરળના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપી દીધું છે. અધિકારીઓએ બુધવારે 17 જુલાઈના રોજ રાજ્યમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. કેરળમાં રેડ એલર્ટ વચ્ચે 8 જિલ્લાના જિલ્લા પ્રશાસને પોતપોતાના વિસ્તારમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં કન્નૌર, વાયનાડ, પલક્કડ, થ્રિસુર, ઇડુક્કી, અલ્પુજા અને કોટ્ટયમનો સમાવેશ થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જહાજ દરિયામાં ડૂબતા 16 ક્રૂ મેમ્બર સહિત 13 લોકો લાપતા થયા છે. ઓમાનના દરિયાકાંઠે મોડી રાત્રે ઓઇલ ટેન્કર પલટી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ જહાજમાં 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર સવાર હતા. આ તમામ લોકો અકસ્માત બાદ ગુમ થયા છે અને તેમનો કોઈ પત્તો મળ્યો નથી. ઓમાનના સુરક્ષા કેન્દ્રના જણાવ્યા અનુસાર તમામ ગુમ થયેલા સભ્યોને શોધવા માટે બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ ઓઇલ ટેન્કરનું નામ પ્રેસ્ટીજ ફાલ્કન હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં ભડકેલી હિંસામાં 4ના મોત. બાંગ્લાદેશના ઘણા શહેરોમાં હજારો લોકો સરકારી નોકરીઓમાં અનામત પ્રણાલીમાં સુધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. દરમિયાન મંગળવારે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં 3 વિદ્યાર્થીઓ સહિત 4 લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં અધિકારીઓને અર્ધલશ્કરી દળ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશને બોલાવવાની ફરજ પડી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખોખરાના આ હોલમાંથી દારૂની બોટલો મળી આવી છે.
ગુજરાતમાં દારૂબંધીના દાવાના પોકાર સાબિત થયા છે. જણાવી દઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ખોખરા વિસ્તારમાં આવેલા શ્યામાપ્રસાદ વસાવડા કોમ્યુનિટી હોલના બોયરામાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે, જેમાં ટીપી કમિટી ચેરમેને સ્થળ પરથી જ DYMCને ફોન કરીને સિક્યુરિટી એજન્સી, સફાઈ કોન્ટ્રાક્ટર અને હોલના આસિસ્ટન્ટ મેનેજર સહિત જે પણ લોકો જવાબદાર હોય તેમની સામે પગલાં ભરવા માટે જાણ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં તોતિંગ વધારો થયો છે. ચોમાસાની ઋતુમાં વિવિધ રોગોના પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારબાદ અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલમાં મળતી માહિતી મુજબ 8-14 જુલાઈ દરમિયાન ઇન્ફેક્શનના 1918 જેટલા દર્દીઓ નોંધાયા છે. જણાવી દઈએ કે જુલાઈના 2 સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 3567 દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. પાણીજન્ય રોગના કેસમાં પણ વધારો થયો છે. હાલ ડૉક્ટર દ્વારા તમામને તકેદારી રાખવા માટે સલાહ અપાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હોસ્પિટલમાં દાખલ હિનાને પિતા યાદ આવ્યા. 3 સ્ટેજના બ્રેસ્ટ કેન્સરથી પીડિત અભિનેત્રી હિના ખાને હોસ્પિટલથી 2 ફોટા શેર કરીને પિતાને યાદ કર્યા છે. તેણે પિતા સાથેના ફોટાનો એક કોલાજ શેર કર્યો છે. આના પર તેણે મિસ યુ લખ્યું છે, જ્યારે બીજા ફોટામાં તેણે પોતાના હાથનો ફોટો શેર કરીને વધુ એક દિવસ દુઆ કરો. અગાઉ તેણે તેની માતા સાથે એક ફોટો શેર કરીને કહ્યો હતો અને જ્યારે હિનાએ માતાને કેન્સર વિશે કહ્યો ત્યારે તેમની પ્રતિક્રિયા કંઈક અલગ જ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંહોના અકસ્માત ટાળવા AIની મદદ લેવાશે. રેલવે ટ્રેક ઉપરથી ટ્રેનની અડફેટે સિંહોના અવારનવાર મોતના કિસ્સાઓને લઈને હાઈકોર્ટમાં પીલ થયા બાદ વન વિભાગ અને રેલવે તંત્ર હરકતમાં આવ્યું છે, જે અંગે SOP કર્યા પછી સિંહો પર નજર રાખીને એક્શન પ્લાન બનાવાયો છે, જેમાં રેલવે ટ્રેક આસપાસ વન વિભાગ દ્વારા 23 વોચ ટાવર, 86 સોલાર લાઇટ, 49 જેટલા સાઇનબોર્ડ, જેમાં સિંહોની અવર જવર અંગે સૂચનાઓ કરીને AI કેમેરા દ્વારા હોટસ્પોટ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સરેરાશ 31% વધુ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 31.93% વરસાદ વરસી ચૂક્યો છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 39.74%, કચ્છમાં 39.10%, દક્ષિણ ગુજરાતમાં 39.65%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 22.26%, ઉત્તર ગુજરાતમાં 21.52% વરસાદ નોંધાયો છે. ઉપરાંત 22 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા તો દક્ષિણમાં સુરત, નવસારી અને વલસાડમાં હજુ પણ અતિભારે વરસાદ આવી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં અનંત અને રાધિકાનું શાહી સ્વાગત. 12 જુલાઈના રોજ લગ્ન કર્યા બાદ અનંત અંબાણી નવવધુ રાધિકાને લઈને પહેલીવાર જામનગર પહોંચ્યા હતા, જ્યાં ઢોલ નગારાના તાલે નવદંપતિનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાણી કપલે જામનગરવાસીઓને આવકાર્યા હતા. જામનગર એરપોર્ટથી નવદંપતિને રિલાયન્સ ગ્રીન સુધી રોલ્સ રોયલ કારમાં લઈ જવાયા હતા, જેમાં કડક સુરક્ષા પણ જોવા મળી હતી. કપલ દ્વારકાધીશના દર્શને પણ ગયું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠાકર રેસ્ટોરન્ટમાંથી શાકના નમૂના લેવાયા છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જાણીતી રેસ્ટોરન્ટ ઠાકરમાંથી શાકના નમૂના લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે. ઠાકર લોજ સહિત શહેરના 5 સ્થળેથી તમામ ખાદ્ય ચીજોના નમૂના લેવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે જો આ નમૂનામાં કંઈ શંકાસ્પદ કે વાસી વસ્તુ ટેસ્ટમાં આવશે તો રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરવામાં આવશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.